આંકડાશાસ્ત્રનો દાખલો આપણે ગણીએ. પ્રશ્ન છે, નીચે આપેલ 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક મેળવો. જો પ્રશ્ન હું પીછો છે, મધ્યક મેળવવાનો કીધો, તો રકમ સિવાયના આપણે કોષ્ટકમાં કેટલા ખાના ઉમેરવાના? 3, XI, DI અને FIDI. જો મધ્યસ્થ માગે તો રકમ સિવાયનું માત્ર એક જ ખાનું ઉમેરવાનું, મધ્યક માગે તો રકમ સિવાયના 3 ખાના ઉમેરવાના, અને બહુલક માગે તો એક પણ ખાનું ઉમેરવાનું નહીં. હવે મધ્ય કિંમત આપણે મેળવીએ, 0 અને 6ની વચ્ચે 3 આવે, 6 ને 10 16, 16 ના અડધા 8, 14 ને 10 24, 24 ના અડધા 12, 20 ને 10 30 ને 4 34, 34 ના અડધા 17, 20 ને 20 40 ને 8 48, 48 ના અડધા 24, 38, 28 વત્તા 38 છેદમાં 2, 8 ને 8 16 વધી પડી 1, 66 ના અડધા 33, અને 38 અને 40ની વચ્ચે આવે 39. કેટલા લખવા પડશે મારે? 39. હવે ડીઆઈ વાળું ખાનું જો 1, 2, 3 3 ઉપર મૂકી દીધા, 3 નીચે મૂકી દીધા, 17 ને લઈ લઉં હું ધારેલો મધ્યક. કયો છે? 17. હવે ડીઆઈ ધારેલા મધ્યકની રીતે જો 3 માંથી 17 જાય, કેટલા વધે? -14. પછી 8 માંથી 17 જાય, 7 ને 2 9 -9. 12 માંથી 17 જાય, -5. 17 માંથી 17 જાય, 0. 24 માંથી 17 જાય તો 4 ને 3 7. 34 માંથી 17 જાય, 17 2 34 16. અને 39 માંથી 17 જાય તો 22. હવે FIDI વાળો ગુણાકાર આપણે કરવાનો છે. 14 ગુણાકારમાં 11. જો FI નો ગુણાકાર DI સાથે, 14 ગુણાકારમાં 11 એટલે કે -154. 10 ગુણ્યા 9 એટલે -90. 7 5 35 -35. 4 0 0 4 7 28. 16 3 48 અને 22 1 22. હવે આપણે આનું સાદુરૂપ આપીએ, માઇનસ માઇનસ વાળા ભેગા કરીએ અને પ્લસ પ્લસ વાળા ભેગા કરીએ, સાદુરૂપ આપવામાં આવે તો એક જ મિનિટ આપણે કેલ્ક્યુલેટર ભાઈને પૂછી લઈએ કેટલું થાય છે. 154 વત્તા 90 વત્તા 35 એટલે 279, અને આ પ્લસ વાળા બધા ભેગા કરી એ 279 માંથી બાદ કરવામાં આવે તો 181. -181. આને કહેવાય σFIDI. હવે ધારેલા મધ્યકની રીતે, એક્સ બાર બરાબર એ પ્લસ σFIDI ના છેદમાં એન, એન અથવા તો આવૃત્તિનો સરવાળો, એને σFI કહેવાય, ઇન્ટુ એચ આમાં આવશે નહીં. ધારેલો મધ્યક આપણી પાસે છે 17, σFIDI -181, અને આવૃત્તિનો સરવાળો જો આને 40 વડે ભાગવામાં આવે તો, 181 ને 40 વડે ભાગવામાં આવે તો 4.525, અને એ 17માંથી બાદ કરવામાં આવે તો 12.475. આપણો મધ્યક મળી ગયો 12.475. જો અસતત વર્ગ આપેલા હોય, ત્યારે આપણે ધારેલા મધ્યકની રીતે ગણી શકીએ. પણ જો સતત વર્ગ હોય તો આપણી આ DI વાળી લાઈનને બદલે UI વાળી લાઈન આવે, અહીં UI લખવું પડે, અને UI વાળી લાઈન આપણી સંખ્યા રેખાની લાઈન આવે છે. જ્યાં ધારેલો મધ્યક હોય ત્યાં 0, એની ઉપર -1 -2 -3, નીચે +1 +2 અને +3. પણ અત્યારે અસતત વર્ગ હોવાથી આપણે કઈ રીતે ગણ્યો? ધારેલા મધ્યકની રીતે.